નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું. બજેટ વિકાસલક્ષી અને કલ્યાણકારી હોવાનો કર્યો દાવો. રૂપાણી સરકારે કૃષિ અને પાણીલક્ષી બજેટ રજૂ કરી ખેડૂતોને કર્યા ખુશ. યુવાનો મહિલાઓને વિકાસ માટે કરાઈ ખાસ જોગવાઈઓ. પ્રજાએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું જનહિતકારી બજેટ હોવાનું જણાવતા મુખ્યમંત્રી, ઉત્થાન માટે થઈ અનેક બજેટને ચીલાચાલુ ગણાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી. અંદાજપત્ર રજૂ કરતા રૂપાણી સરકારને વિપક્ષે ઘેરી. કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી જતા વિપક્ષના સભ્ય હર્ષદ રીબડીયાને અધ્યક્ષે ગૃહમાંથી કર્યા સસ્પેન્ડ. કોંગ્રેસે કર્યો વોકઆઉટ. નર્મદા ડેમની જળસપાટી નીચે જતા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય. બંધના ડેડ સ્ટોરેજ પાણીના ઉપયોગ વડે રાજ્યભરમાં પાણી પુરવઠો પહોંચાડાશે. ચાલુ વર્ષે 42% ઓછું પાણી પુરવઠાને કારણે સર્જાઈ છે આ સ્થિતિ. પીએનબી ગોટાળામાં મેહુલ ચોકસીનો વધુ એક ગોટાળો આવ્યો પ્રકાશમાં. ગુજરાતમાં 500થી વધુ લોકો સાથે ચીટફંડ દ્વારા કરી ઠગાઈ. ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો. કોલસા ખાણ ફાળવણી પ્રક્રિયાને બનાવાશે પારદર્શક. ડબલિંગ અને વિદ્યુતીકરણની કામગીરીને આપવામાં આવી મંજૂરી. સરકારે કૃષિ નીતિને સમૃદ્ધ કરી. 25 વર્ષથી અદ્દરતાલે રહેલી યોજનાઓ 25 મહિનામાં પૂરી કરવાના પ્રયત્નો કર્યાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાત સરકારે જીએસટી અને ચૂંટણી બાદ રજૂ કર્યું પ્રથમ બજેટ. તો જોઈએ વિવિધ ક્ષેત્રો માટે શું છે આ બજેટમાં. ખેડૂતો માટે ખુશીના સમાચાર. સરકારે પાળ્યું વચન. 0% વ્યાજદર સાથે પાક ધિરાણ. સિંચાઈ સ્ટોરેજ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને અપાયું મહત્વ. યુવાનોને સરકારની ભેટ. 30,000 નવી ભરતીઓ સાથે 3.5 લાખ રોજગારીની નવી તકો ઉભી કરશે સરકાર. શિક્ષણ ક્ષેત્રે 27,500 કરોડની માત પર ફાળવણી. શાળાઓની બદલાશે રોનક. વિદ્યાર્થીઓને મળશે વિનામૂલ્યે રહેવાની સગવડ. નવા 51 ભોજન કેન્દ્રો ખુલશે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાને મળેલો આવકાર. અમૃતમ અને વાત્સલ્ય યોજના હેઠળ 700 કરોડની ફાળવણી. કિડની, લીવર અને પેન્ક્રિયાઝના ટ્રાન્સપ્લાન્ટેશન સાથે ની અને હિપ રિપ્લેસમેન્ટ માટે મળશે સરકારી સહાય. સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીઓ માટે રાહત. સરકાર કરશે રહેવાની વ્યવસ્થા. તબીબી શિક્ષણનો ગુજરાતમાં વધશે વ્યાપ. સોલા અને ગાંધીનગર મેડિકલ કોલેજમાં સુવિધા સાથે રાજકોટમાં બનશે નવી 500 પથારી સાથેની હોસ્પિટલ. આંગણવાડી કાર્યકર્તાઓ માટે હર્ષના સમાચાર. 50,000નો મળશે જીવન વીમો. મોઢેરાને વિકસાવાશે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે. ગુજરાતમાં થશે આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહનું આયોજન. ઉર્જા ક્ષેત્રે ગુજરાત સરકારની ભવિષ્ય દ્રષ્ટિ. સૌર ઉર્જા સાથે ઇલેક્ટ્રિક વાહનોને અપાયું પ્રોત્સાહન. બજેટમાં મળ્યું ગ્રામ્ય વિસ્તારોને પ્રાધાન્ય. મનરેગાને મળ્યા 390 કરોડ તો સ્વચ્છ ભારતને મળ્યા 700 કરોડ. સાયન્સ સિટી બનશે વૈશ્વિક સ્તરનું. ડિજિટલ ગવર્નન્સના રસ્તા પર આગળ વધશે ગુજરાત સરકાર. પર્યાવરણના મુદ્દે અગ્રેસર સરકાર. ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે અપાશે 103 કરોડ. પાણીની સમસ્યા થશે હલ. સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના માટે કરી વધુ જોગવાઈ. રાજ્યની પરિવહન વ્યવસ્થા બનશે વધુ મજબૂત. 1,640 નવી બસો સાથે જોડાશે ગુજરાતના અંતરિયાળ વિસ્તાર.
માન્યતા પ્રાપ્ત પત્રકારોને સરકારની ભેટ, એસટી વોલ્વો બસમાં કરી શકશે નિઃશુલ્ક મુસાફરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફાળવાયા 899 કરોડ, તો મહત્વાકાંક્ષી મેટ્રો પરિયોજના માટે રૂપિયા 592 કરોડની ફાળવણી. અર્થવ્યવસ્થા બનશે વધુ ઝડપી, અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે બનશે 6 લેન, નવા પુલ કરશે ઝડપી વિકાસ. પોલીસના હાથ બનશે વધુ મજબૂત, 5635 જેટલી થશે નવી ભરતી. ગુજરાતમાં થશે બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમની રચના, રૂપિયા 506 કરોડની વિશેષ જોગવાઈ. રાજકોષીય ખાદના મામલે શિસ્તબદ્ધ સરકાર, 3% નીચે રહી રાજકોષીય ખાદ. બજેટમાં ખેડૂતોને હરખાવા જેવા સમાચાર આવ્યા છે, જેમાં સરકારે 0% પાક ધિરાણની જોગવાઈ કરી છે, તો સાથે જ પૂરતી વીજળી, પાણી અને ખાતર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત વીમાનું રક્ષણ માટે ફાળવણી થકી ગુજરાતની ખેતી અને ખેડૂતો સમૃદ્ધિ તરફ નિરંતર આગળ વધશે, જે સરકારના ખેડૂતલક્ષી અભિગમને પુરવાર કરે છે. જોઈએ એક રિપોર્ટ. બજેટમાં ધરતીપુત્રો માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. એકંદરે બજેટ ખેડૂતો માટે વિશેષ લાભદાયી દેખાઈ રહ્યું છે. બજેટમાં કૃષિ માટે કુલ 6755 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે 0% વ્યાજે પાક ધિરાણની મહત્વલક્ષી જાહેરાત કરી હતી, જે વાયદો પૂરો કરતા બજેટમાં ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો જે લોન લે, 1 પૈસો વ્યાજ સાહેબ એમને ભરવાનું નહીં. એમના વતી ભાજપની અમારી સરકાર, ખેડૂતો માટેની આ સરકાર, અમે એમનું વ્યાજ ભરીએ છીએ અને એના માટે સાહેબ 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા પાક વીમા સહિત રૂપિયા 1101 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ કૃષિ મહોત્સવ માટે પણ 30 કરોડ ફાળવવામાં આવ્યા છે. કૃષિને વધુ વ્યવસાયિક બનાવવા માટે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા માટે 34 કરોડ આપવામાં આવશે. તો સંગ્રહણની સમસ્યાનું નિવારણ લાવતા કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા વધારીને મલ્ટી કોમોડિટી કંટ્રોલ એટમોસ્ફિયર ટેકનોલોજી સાથે નવા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી એને વધારી 2022 સુધીમાં 30 લાખ ટન કરવું, એના માટે 50 કરોડની સબસિડી એક કોલ્ડ સ્ટોરેજ બનાવે છે. ભારત સરકાર પણ આપે છે, આપણે પણ આપીશું. એ ફાયદો માન્ય અધ્યક્ષશ્રી ખેડૂતોનો થશે. આધુનિકતા તરફ આગળ વધતા પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 395 કરોડ, કૃષિ યાંત્રિકીકરણ માટે 295 કરોડની ફાળવણી કરાઈ છે, તથા ખેતરોમાં વાડ બાંધવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. ગ્રામ વિકાસની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં ખેતીની સાથે મહિલાઓ ઘર આંગણે જ આજીવિકા મેળવી શકે અને કંઈક નવો વ્યવસાય શીખી શકે તે માટે નવા 1800 સ્વસહાય જૂથોની રચના, તેમજ 15000 યુવાનોને સ્વરોજગાર માટે તાલીમ આપવા 136 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત 1 લાખ કુટુંબોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 1391 કરોડની ફાળવણી કરાઈ છે, તથા અર્બન યોજના અંતર્ગત પાણી પુરવઠાની યોજનાઓ, ભૂગર્ભ ગટર અને રોડ મરામતના કામો માટે 100 કરોડ આપવામાં આવશે. ખાદ્ય સુરક્ષા માટે જરૂરી એવા ઘઉં, ચોખા સહિતના પાકોની વૃદ્ધિ માટે 72 કરોડની, તથા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 85 કરોડની જોગવાઈ કરાઈ છે. આધુનિકતા તરફ આગળ વધતા પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 395 કરોડ, કૃષિ યાંત્રિકીકરણ માટે 295 કરોડની ફાળવણી કરાઈ છે, તથા ખેતરોમાં વાડ બાંધવા માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. બજેટમાં જળ સંગ્રહ માટે પણ ખાસ જોગવાઈ કરાઈ છે, જેમાં 2896 ખેત તલાવડી, 860 સીમ તલાવડી, 1900 જળ સંગ્રાહક સ્ટ્રક્ચર, 216 પરકોલેશન ટેન્ક અને 288 ગામના તળાવ ઊંડા કરવામાં આવશે. 2813 ખેડૂતોના ખેતરમાં પાણી સંગ્રહ સ્ત્રોત ઉભા કરવામાં આવશે, તો ક્ષાર અને ભાષ્મિક જમીનની સુધારણા માટે 548 કરોડની જોગવાઈ કરાઈ છે અને નવા મત્સ્ય તળાવ બાંધવા 3 કરોડની જોગવાઈ કરાઈ છે. યુરોપિયન યુનિયનના નવા ધારાધોરણ મુજબ ગુજરાતના નવા મત્સ્ય બંદરો ખાતે માળખાકીય સુવિધાઓની સુધારણા માટે 280 કરોડ ફાળવાયા છે. તો આ તરફ માછીમારોને ડીપ સી ફિશિંગ અને અન્ય ઘટકો માટે સહાય આપવા નીલક્રાંતિ હેઠળ 65 કરોડ આપવામાં આવશે. જમીનના સંરક્ષણ માટે, જમીન ખારી ના થાય, જમીનમાંથી ભેજ ઉડી ના જાય, એવી બધી ટેકનિકલ કામગીરી કરવા, ખેડૂતોને મદદ કરવા 548 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રનું આગવું પ્રદાન છે, ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદન સહકારી સંઘો તેમજ ડેરી વિકાસ યોજના માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા છે તથા ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા 36 લાખ ફાળવાયા છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. રક્ષણ કરવાનું છે એના પિતાથી જે વાછડીઓ જન્મે એના માટે સાહેબ નાની મોટી નહીં 44 કરોડ રૂપિયાની જોગવાઈ અમારી સરકારે કરી છે. મહત્વનું છે કે પ્રગતિશીલ ખેડૂતો હવે મધમાખી ઉછેર તરફ વળી રહ્યા છે, તેને ધ્યાનમાં લઈને બજેટમાં મધમાખી ઉછેર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા 1 કરોડની જોગવાઈ કરાઈ છે, જેનાથી 2000 ખેડૂતોને લાભ મળશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્ય સરકારે વર્ષ 2018-19 અંદાજપત્ર રજૂ કરતા અર્થકારણના એન્જિન, માળખાકીય સુવિધા, ઉદ્યોગ અને નર્મદા યોજના તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું છે. પ્રસ્તુત છે એક અહેવાલ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મુદ્દે પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે. પિરાણા ડમ્પિંગ સાઇટના બાયો માઇનિંગ પ્રોજેક્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા કરવા માટે રૂપિયા 327 કરોડની ફાળવણી થઈ છે. રસ્તા અને પુલો બનાવવા માટે રૂપિયા 1346 કરોડની ફાળવણી થઈ છે. અમદાવાદ બગોદરા રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને 6 માર્ગીય કરવા રૂપિયા 2754 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રગતિ હેઠળના 49 પુલની કામગીરી પૂરી કરવા અને નવા 43 પુલો બાંધવા માટે બજેટમાં જોગવાઈ થઈ છે. નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજની બાજુ 4 માર્ગીય પુલ, અંબિકા નદી ઉપર વાઘરેજ ગામ પાસે પુલ, કોસ્ટલ હાઇવે 6 પર પાર નદી પર પુલ, મોહનભાઈનો અમુક વિસ્તાર આવશે, અમરેલી લીલિયા ક્રાકચર રોડ ઉપર ગાગડીઓ નદી ઉપર પુલ, બોટાદ પાસે ઘેલો નદી અને સૌરભભાઈનો વિસ્તાર નો પુલનું કામ આગળ વધશે. 993 કિલોમીટર ધોરીમાર્ગોને 2 માર્ગીય કરવા 250 કરોડની જોગવાઈ, જેમાં બાવળા ચાપ નર સરોવર. બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં રૂપિયા 1431 કરોડની ફાળવણી કરવામાં આવશે. જાપાની એજન્સીની મદદથી અલંગ યાર્ડની પર્યાવરણ અનુકૂળ સંરચના થશે. રાજ્યની ચેકપોસ્ટ અને આરટીઓ કચેરીઓને સેન્ટર સર્વર સિસ્ટમ સાથે સાંકળવાની કામગીરી પણ આ વર્ષમાં હાથ ધરવામાં આવશે. નવી બસોને સંચાલનમાં મૂકવા પણ રૂપિયા 410 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારે ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ દરજ્જાના એકમોના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકી છે. મોટા ઉદ્યોગો સામે નાના ઉદ્યોગો સ્પર્ધા કરી શકે તેની સરકારે તકેદારી રાખી છે. આ અંતર્ગત પ્લાન અને મશીનરીમાં અનુક્રમે રૂપિયા 50 લાખ, રૂપિયા 2 કરોડ અને 10 કરોડ રૂપિયા સુધીનું મૂડીરોકાણ ધરાવતા એકમોને સહાય પૂરી પાડવા રૂપિયા 843 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ હેતુસર રૂપિયા 592 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં વિકસી રહેલા 6 સ્માર્ટ સિટી માટે પણ રૂપિયા 597 કરોડની અંદાજપત્રમાં જોગવાઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમએસએમઈ ખૂબ અગત્યનું, નાના ઉદ્યોગો એમાં ફંડની શરૂઆત કરવા માટે 50 કરોડની જોગવાઈ કરીએ છીએ. ગુજરાતના યુવાનોને રિસર્ચ કરવા માટે, સ્ટાર્ટઅપ માટે 18 કરોડની, લેબોરેટરીના સુધારીકરણ માટે જોગવાઈ કરી છે. મીઠા ઉદ્યોગ માટે અગરિયાઓના કલ્યાણકારી પ્રવૃત્તિ માટે 33 કરોડની જોગવાઈ કરી છે. રિસર્ચ અને ઇનોવેશન માટે જે આઈ ક્રિએટ છે, આઈ ક્રિએટ માટે 10 કરોડની યુવાનોને મદદ કરવા જોગવાઈ કરી છે. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર પ્રભાગ માટે રૂપિયા 14,895 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત સૌની યોજના માટે બીજા તબક્કાની 12 પેકેજની કામગીરી માટે રૂપિયા 1,765 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હયાત કેનાલ માળખાના સુદ્રઢીકરણ માટે પણ 380 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ટપક સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા પણ રૂપિયા 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નર્મદા તાપી જિલ્લાના 216 ગામોના 2,75,000 લોકોને લાભ આપતી અંદાજીત 308 કરોડની ઉકાઈ, જળાશય આધારિત શાકભારા ડેડિયાપાડા દૂધ પાણી યોજનાનું કામ ચાલ્યું છે. સહેબાર ઓછા લોકોને લાભ પડે, ખર્ચ વધુ એટલા માટે થાય કે પર્વતાર પથરાળ વિસ્તાર છે, પાણી પહોંચાડવું, પંપિંગ કરવું અઘરું છે. છતાં ભાજપની સરકાર આદિજાતિના અમારા આદિવાસી ભાઈઓને તમામ સારી સવલતો પ્રાપ્ત થાય એ માટે આ ખર્ચ અમે કરીએ છીએ.
રાજ્ય સરકારે સરદાર સરોવર યોજના અંતર્ગત સહભાગી સિંચાઈ યોજના અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના જ 2.71 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો વિસ્તાર વધારવા ભૂગર્ભ પાઇપલાઇનના કામ માટે રૂપિયા 1,295 કરોડના આયોજનની જાહેરાત કરી હતી. નવા ચેકડેમ બનાવવા, જૂના ચેકડેમ ઊંડા કરવા, એના માટે પણ 90 કરોડની જોગવાઈ કરી છે. સૌરાષ્ટ્ર માટે સૌથી અગત્યની સૌની યોજના, એના માટે સાહેબ બીજા તબક્કામાં 12 પેકેજની કામગીરી માટે 1,765 કરોડ રૂપિયાની સૌરાષ્ટ્ર સૌની યોજના માટે જોગવાઈ કરી છે. અને સૌરાષ્ટ્રના 57 જળાશયના 3,73,000 એકરમાં આ પાણીનો લાભ વધારાનો મળશે. બનાસકાંઠા જિલ્લા માટે થરાદથી સિપુર સુધીની પાઇપલાઇન માટે તથા માધપુર ડિંડોલથી મુક્તેશ્વર ડેમ અને કસરાથી તાતીવાડા ડેમના પાઇપલાઇન નાખવાના સર્વેક્ષણ માટે પ્રથમ તબક્કે 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને દર્શક મિત્રો, હવે યુવાઓ અને રોજગારી માટે આ બજેટમાં શું જોગવાઈ થઈ છે જોઈએ આ વિશેષ અહેવાલમાં. રાજ્ય સરકારે ચૂંટણી સમયે ઉઠેલા બેરોજગારીના મુદ્દાને જડમૂળથી ઉખેડી નાખવાની તકેદારી રાખતા અંદાજપત્રમાં જોગવાઈ કરી છે. સરકારે આ વર્ષે 7.5 લાખ રોજગારીની તક પૂરી પાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. યોજનામાં બેરોજગારોને ભથ્થું આપવાની જોગવાઈ નથી, પરંતુ એપ્રેન્ટિસ પ્રોત્સાહક રકમ આપવાની જોગવાઈ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ કામ શીખી રહેલા સ્નાતક યુવાનોને માસિક રૂપિયા 3,000, ડિપ્લોમા ડિગ્રી ધારકને રૂપિયા 2,000 અને ઓછું ભણેલા યુવાનોને રૂપિયા 1,500 પ્રોત્સાહક રકમની ચૂકવણી કરાશે. આ હેતુસર અંદાજપત્રમાં રૂપિયા 272 કરોડ રૂપિયાની યોજના છે. વ્યવસાયિક અભ્યાસક્રમો માટે આપણે જે સ્ટાઇપન્ડ આપીએ છીએ એ પણ 125માંથી વધારો કરી 400 રૂપિયા આપવામાં આવશે. એટલે અનુસૂચિત જાતિને એ વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. 7.5 લાખ નોકરીની તક ઉભી કરવા વિવિધ પગલાંની પણ જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સરકારના વિવિધ વિભાગોમાં 30,000 નવી ભરતી, 4,000 ટ્રાફિક સ્વયંસેવકોની ભરતી, પોલીસમાં ખાલી પડેલા 5,635 પદ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એમએસએમઈ સ્ટાર્ટઅપ માટે 50 કરોડની જોગવાઈ તેમજ 5,000 ફાર્મની સ્થાપના માટે 140 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. 5,635 નવા પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 2,000 નવું ટ્રાફિકનું મેકઅપ સરકારને, કોર્પોરેશનોને, શહેરોને, પોલીસને પ્રાપ્ત થશે. એમાં વિશેષ વધારો આનંદ થયો આ રાજી આ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ માટે. અત્યાર સુધી દૈનિક 200 રૂપિયા એમને માનદ વેતન આપતા હતા, એમાં વધારો કરી હવેથી 300 રૂપિયા કરવામાં આવશે. એમનો પણ એનાથી ફાયદો થશે. સરકારે તમામ સીએચસીમાં એક ડેન્ટિસ્ટ અને ફિઝિયોથેરેપિસ્ટની નિમણૂક આપવા પણ નક્કી કર્યું છે. પુરુષ કામદારને રૂપિયા 3,200 અને મહિલા કામદારને રૂપિયા 4,000ના વધારાના વેતનની માસિક ચૂકવણી કામદારોને પણ પ્રોત્સાહિત કરશે. અંદાજપત્રમાં તમામ ક્ષેત્રમાં રોજગારીના વિકલ્પ પૂરા પાડવા પ્રયાસ થયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણામંત્રીએ કુલ ₹1.83 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. ગત વર્ષની સરખામણીમાં વેરાકીય આવકમાં 20.92% વૃદ્ધિ દર, જ્યારે રાજ્યની ઉત્પાદન ક્ષમતામાં 13% વૃદ્ધિ જણાવી છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન ગૃહમાં અવ્યવસ્થાને કારણે પત્રકારોએ વિરોધ કર્યો હતો. અંદાજપત્ર રજૂ કરતા પાણી મુદ્દે રૂપાણી સરકાર ઘેરાઈ હતી. બજેટ પ્રવચન વચ્ચે જ કોંગ્રેસે સૂત્રોચ્યાર કરી સરકારનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સભ્યો આ તકે વેલમાં ધસી ગયા હતા. પરિણામે વિપક્ષના સભ્ય હર્ષદ રીબડીયાને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને સસ્પેન્ડ કરાતા જ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2018-19નું બજેટ રજૂ કરી પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ છે. સાથે તેમણે જણાવ્યું કે યુવા, ખેડૂતો, ગ્રામીણ ક્ષેત્રે મહિલા શક્તિ, પીડિત શોષિત વર્ગોના ઉત્થાન માટે અનેક પહેલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બજેટમાં ₹1,83,666 કરોડની જંગી જોગવાઈ રાજ્યના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ બજેટને ચીલા ચાલુ કહીને તેની ટીકા કરી હતી. ગુજરાતના ખેડૂતોની ચિંતા કરી છે,
0% વ્યાજ એક નવી બાબત છે અને ખાતર, પાણી, સિંચાઈ, વીજળી અને એના પાક ભૂંડ અને રોજડા બગાડી ન જાય એના માટે પણ 200 કરોડ રૂપિયા કટાડી વાળ માટે. આ પ્રકારનું ખેડૂતોની ચિંતા કરી છે. ગ્રામ્ય જીવન ધબકતું બને, ગ્રામ્ય જીવનમાં નાના નાના વ્યવસાય કરનારાઓ માટે ચિંતા કરવામાં આવી છે. રોજગારી 4.5 લાખ લોકોને રોજગારી મળે એવું પ્લાનિંગ થયું છે. એપ્રેન્ટિસ એના માટે ગ્રેજ્યુએટને 3000 રૂપિયા, પોલિટેકનિક પર કરેલું હોય એને 1500 રૂપિયા અને બાકી 1000 રૂપિયા, 2000 રૂપિયા અલગ અલગ સ્ટાઇફંડ બધાને આપવાનું નક્કી થયું છે. રોજગાર મેળાઓ સતત થતા રહે. કોલેજમાં પ્રવેશતા નવા યુવાનો માટે ટેબ્લેટની પણ વ્યવસ્થા વખતે 3 લાખ લોકોને આપવામાં આવશે. સ્કિલ ડેવલપમેન્ટ, આઈટીઆઈ, સાથે સાથે સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, ઇન્ક્યુબેટરથી શરૂ કરીને સતત યુવાનોને પ્રોત્સાહન આપતું એક જેને કે સાર્વત્રિક વિકાસનું બજેટ આ બજેટમાં યોજના કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 110.55 મીટરથી નીચે જતી રહેતા રાજ્ય સરકારને એક ઐતિહાસિક નિર્ણય લેવાની ફરજ પડી છે. સરદાર સરોવરનું લાઇફ સ્ટોરેજ પાણી પૂરું થઈ જતા હવે બંધના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. બાયપાસ ટનલની મદદથી ડેડ સ્ટોરેજ પીવાના પાણીનો પુરવઠો મુખ્ય કેનલો મારફતે રાજ્યભરમાં પૂરો પાડવામાં આવશે. ઉપરવાસના મધ્યપ્રદેશના પ્રદેશમાં આ વર્ષે ઓછો વરસાદ થયો હોવાને કારણે રાજ્યને 42% ઓછો પાણી પુરવઠો મળ્યો છે. તેને કારણે ઉનાળો આવતા પહેલા જ સરદાર સરોવરનું લાઇફ સ્ટોરેજ પાણી પૂરું થઈ ગયું છે. જો રેગ્યુલર ફ્લો કા ઘટ જાયેગા તો ડેડ સ્ટોરેજ સે પાણી લેને કે લિયે જૈસા હમારે મુખ્યમંત્રીને બતાયા હૈ નર્મદા કંટ્રોલ અથોરિટી અગ્રી હો ગઈ હૈ ઓર 1 ઘંટે કે સમય મેં યા ઉસસે ભી કમ સમય મેં કભી ભી હમ લોગ વહાં સે પાણી લે સકતે હૈ ડેડ સ્ટોરેજ સે ઓર ગુજરાત કી જનતા કો પાણી કે લિયે કોઈ તરહ કી તકલીફ નહીં હોગી. ઇસકે લિયે હમારે તમામ સહયોગી રાજ્ય સાથ મેં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઓર રાજસ્થાન ને ખૂબ સહયોગ કિયા. પીએનબી બેંકના ગોટાળામાં નીરવ મોદી સાથે આરોપી મેહુલ ચોકસીનો એક વધુ ગોટાળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં પણ મેહુલ ચોકસી દ્વારા લગભગ 500થી વધારે લોકો સાથે ચીટફંડ દ્વારા કરેલ ઠગાઈના અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી, જે ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. તેની આજે અમદાવાદ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું કે સમગ્ર ઘર તરફથી અખબારી માધ્યમો દ્વારા જાહેરાત આપી જે કોઈ આ ચીટફંડનો ભોગ બનેલા છે તેમના નિવેદનો લઈ કોર્ટ સમક્ષ રજૂ કરે. આ સમગ્ર મામલામાં મેહુલ ચોકસી સાથે જે આરોપી દર્શાવવામાં આવ્યો તેમને પણ આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય તે અંગે ખાસ જણાવ્યું હતું. મહેસાણાના ઊંઝા ખાતે રહેતા ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યાના કિસ્સામાં રાજ્ય સરકારે રૂપિયા 4 લાખની સહાય આપી છે. ભાનુભાઈના પરિવારને રૂપિયા 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓએ પાટણ જિલ્લાના દૂધખા ગામની જમીનના મામલે અરજદાર હેમાબેન અને પરિવારને જમીન ફરી ગ્રાન્ટ કરી હોવાનો આદેશ પણ અર્પણ કર્યો હતો. પ્રાંત અધિકારી અને મામલતદાર ઊંઝા ખાતે પહોંચીને આ કાર્યવાહી કરી હતી. સમાજના આગેવાનોની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી અમે આ હુકમ લઈને આવ્યા છીએ. એ વખતે તમે કઈ રીતે સ્વીકારવા માંગો છો? એ વખતે અરદારશ્રીઓની લાગણી એવી હતી કે આ જમીનને લઈ, સવાલવાળી જમીનને લઈ અને ભાનુભાઈએ જે આટલું મોટું બલિદાન આપ્યું છે તો અમે ઈચ્છીએ છીએ કે આ જે રિગ્રાન્ટનો હુકમ જે છે અમે ભાનુભાઈના ધર્મપત્ની ઇન્દુમતીબેન અને એમના દીકરાને હસ્તક લેવા માંગીએ છીએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે આજે મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં કોલસા ખાણ ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા નિર્ણય લીધો છે.
કેન્દ્રીય કેબિનેટે કોલસાના વ્યવસાયિક ખનન માટે ખાનગી અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કોલસાની ઉપલબ્ધિ વધશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં મુઝફ્ફરપુર સુગોલી વાલ્મીકીનગર વચ્ચે રેલવે ટ્રેક ડબલિંગ કરવા ઉપરાંત તેના વિદ્યુતીકરણને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં ઝાંસી માણેકપુર ભીમસેન ખેરનાર વચ્ચે રેલવે ટ્રેકના ડબલિંગ અને વિદ્યુતીકરણની કામગીરીને પણ મંજૂરી આપી હતી. ઓરિસ્સામાં જયપુર અને મલકાનગરી વચ્ચે 30 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનને પણ મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે આ ઉપરાંત ચીટફંડ એક્ટ સુધારા વિધેયક 2018ને સંસદમાં રજૂ કરવા મંજૂરી આપી હતી. ઉપરાંત અનિયમિત જમા યોજના પર પ્રતિબંધ મૂકવા સંબંધી વિધેયકને સંસદમાં રજૂ કરવા પણ કેબિનેટે મંજૂરી આપી હતી. મહાનદી વિવાદ મુદ્દે ટ્રિબ્યુનલની રચનાને પણ મંજૂરી આપી દીધી છે. ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના મુદ્દે આયોજિત વાર્ષિક સંમેલનના સમાપનમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ગામડા અને ખેડૂતોનો ઉદય થશે ત્યારે જ દેશનો ઉદય થશે. ખેડૂતોની આવક બમણી કરવા સરકારે બીજથી માંડીને બજાર સુધીના નિર્ણય લીધા હોવાની વાત કરતા પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થઈ શકશે. આ હેતુસર 50 જેટલી સિંચાઈ યોજનાઓ એક વર્ષમાં પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સોઇલ હેલ્થ કાર્ડને કારણે ઉત્પાદનમાં 5-6% વધારો થયો છે. એક જ વારમાં દાળનું ઉત્પાદન 1.7 કરોડ ટનથી વધીને 2.3 કરોડ ટન થયું છે. દેશભરમાંથી આવેલા 300 જેટલા કૃષિ વિજ્ઞાની અને અધિકારી સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. स्वीट रिवॉल्यूशन से हो और ब्लू रिवॉल्यूशन से हो, जितने भी रास्ते किसानी से जुड़े हुए हैं उन सभी रास्तों से करते हुए करें. तो आ साथ आज ना इवनिंग न्यूज समाप्त करिए. नमस्कार.